नमस्कार विद्यार्थी मित्रों, कोरोना ने महामारी ने वच्चे सर्जाई लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन शिक्षण कार्य में हूँ वारण बरदेव आप सभी नु हार्दिक स्वागत करूँ छू। आपने दौरान आठ विषय गणित चैप्टर नंबर बे स्वाध्याय 2.2 दाखला नंबर 7 नी चर्चा करीशु। तो चलो मित्रों, हवे आपणे दाखलानी गणतरी करवानी शुरू करिए। तो जो मित्रों, आपणे आगळ दाखला नंबर 1, 2, 3, 4, 5 भणी गया छे। तो एज प्रमाणे अहीं पण दाखला नंबर 7 नुं समीकरण उकेलवानुं छे। तो पहला तो आपणे समीकरण बनाववुं पड़े। तो अहीं जो अहीं शुं कीधेलुं छे, 8 ने 3 क्रमिक गुणित नो सरवाळो, जे 8 छे એના 3 ક્રમિક ગુણિત, 3 ક્રમિક ગુણિત કયા કયા લેવાના? તો આપણે આગળ 3 ક્રમિક સંખ્યાઓ લીધી હતી, બરાબર? કઈ લીધી હતી? તો x પછી x + 1 પછી x + 2, તો એ 3 ક્રમિક સંખ્યાઓ હતી। અહીંયા 3 ક્રમિક ગુણિત લેવાના છે। તો જો મિત્રો, દાખલાની ગણતરી કરીએ તો સૌપ્રથમ ધારો કે આઠ નો પ્રથમ ગુણી કયો છે? તો અહીંયા ધારી લેવાનું છે, આપેલા નથી। તો ધારો કે આઠ નો પ્રથમ ગુણી એક્સ છે, તેથી આઠ નો ગુણિત કયો થાય? 8x થાય। અહીંયા જો તેથી ના લખો અને હોવાથી લખો કે આઠ નો પ્રથમ ગુણિત એક્સ હોવાથી, આઠ એક્સ થાય, બરાબર? એટલે કે આઠ નો પ્રથમ ગુણિત કયો મળ્યો? તો 8x મળ્યો। હવે આઠ નું બીજો ગુણિત કયો લેવાનું? ક્રમિક ગુણિત ની વાત કીધેલી છે ને, તો આઠ નો બીજો ગુણિત એક્સ + 1 લઈએ। તો અહીંયા જો આઠ નો બીજો ગુણિત એક્સ + 1 હોવાથી શું થાય? આઠ નો એક્સ + 1 જોડે ગુણાકાર, આઠ નો એક્સ + 1 જોડે ગુણાકાર, એટલે કે આઠ નો એક્સ + 1 જોડે ગુણાકાર કરવાનો છે। અહીંયા આ સમીકરણ તમે ઉકેલ નાખો તો પણ ચાલે, અને જો ના ઉકેલો અને પછીથી ઉકેલો તો પણ ચાલે। તો આપણે આ સમીકરણ પછીથી ઉકેલીએ, તો આઠ નો બીજો ગુણિત 8x + 1 થાય। હવે જો અહીં આઠ નો બીજો ગુણિત લેવાનો છે, તો એક્સ + પહેલા એક્સ લીધો, બીજો ગુણિત એક્સ + 1 લીધો, હવે ત્રીજો ગુણિત કયો થાય? તો એક્સ + 2 થાય। તો અહીં જોઈએ, આઠ નો ત્રીજો ગુણિત કયો લઈએ? તો એક્સ + 2 લઈએ। એક્સ + 2 લઈએ આઠ નો ત્રીજો ગુણિત, તો શું થાય? 8x + 2, એટલે 8 નો એક્સ + 2 જોડે ગુણાકાર, બરાબર થાય। હવે જો સમીકરણની અંદર આપણને કહેલું કે 8 ના 3 ક્રમિક ગુણિત નો સરવાળો, 8 ના 3 ક્રમિક ગુણિત આપણે લીધા, તો પહેલો એક્સ લીધો 8 નો ગુણિત, તો શું થાય? 8x થાય। બીજો ગુણિત 8x + 1 લીધો, ત્રીજો ગુણિત 8x + 2 લીધો, એટલે પહેલા એક્સ લીધો, પછી એક્સ + 1 લીધો, અને પછી એક્સ + 2 લીધો। તો અહીંયા જો
त्रणे क्रमिक गुणित नो सरवाळो केटलो थाय छे 881 छे। तो जो त्रणे क्रमिक गुणित नो सरवाळो समीकरण आपणे ઉકેલવાનું છે। तो અહીં માટે 8x प्लस 8 નો x જોડે ગુણાકાર થાય, અહીં 8 નો x प्लस 1 જોડે ગુણાકાર છે, તો 8 નો પહેલા પ્રથમ પદ જોડે ગુણાકાર થાય તો 8x થાય। પછી જો 8 નો ગુણાકાર 1 જોડે થાય તો પ્લસ 8 એકા 8 થાય। પછી 8 નો ગુણાકાર x જોડે કરવાનો એટલે પ્લસ 8x થાય। પછી 8 નો ગુણાકાર 2 જોડે કરવાનો એટલે 8 2 16 પ્લસ 16 બરાબર કેટલો થાય છે 888 ત્રણે નો સરવાળો। હવે જો અહીં માટે સજાતીય પદો હોય એટલે સરખા પદો હોય એનો શું થાય સરવાળા બાદબાકી થાય। તો અહીંયા જો 8x પ્લસ 8x પ્લસ 8x ત્રણે 8x છે તો 8x પ્લસ 8x પ્લસ 8x કેટલા થાય 8 ને 8 16 16 ને 8 24 તો લખી શકીએ કે 24x પ્લસ અહીંયા જો 8 પ્લસ છે અને 16 પણ પ્લસ છે તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય તો પ્લસ 24 બરાબર અહીંયા સરવાળો કેટલો મળે છે 888। હવે જો અહીં 24 પ્લસ છે જમણી બાજુ લઈ જઈએ તો શું થાય માઇનસ થાય તો માટે 24x બરાબર અહીંયા જો 888 જમણી બાજુએ છે એની અંદર એ જમણી બાજુએ જ રહેવા દેવાના છે એટલે એમાં કોઈ ચિહ્નમાં ફેરફાર થાય નહીં। હવે પ્લસ 24 છે એ જમણી બાજુ લાવી છે, ડાબી બાજુ પ્લસ છે જમણી બાજુ લાવીએ તો શું થાય માઇનસ થાય તો માઇનસ 24। હવે જો 24x બરાબર 888 માંથી 24 બાદ કરવાના છે એટલે 8 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે 4 વધે, 8 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે 6 વધે અને 8 ના 8 કેટલા મળ્યા 864। હવે જો x જોડે 24 ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો શું થાય ભાગાકારમાં જાય માટે x બરાબર 864 છેદમાં 24। હવે તમારે છેદ ઉડાડવાના છે, અહીં જો જો ડાયરેક્ટ છેદ ઉડાડતા ના ભાવે તો તમે અવિભાજ્ય અવયવ મેળવીને પણ છેદ ઉડાડી શકો છો। તો અહીંયા જો આ છેદનો એકમનો અંક 4 છે તો 2 વડે ભાગ ચાલશે તો અહીંયા 12 ગુણ્યા 2 કરો, 12 ગુણ્યા 2 કરો અહીંયા 864 છે તો અહીંયા જો 4 2 8 બરાબર પછી 3 2 6 અને 2 2 4 432 ગુણ્યા 2 કરો હવે જો 2 2 ઉડી જાય પછી જો x બરાબર ઉપર કેટલા વધ્યા 432 છેદમાં 12 છે હજુ પણ 2 વડે ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 2 છે બરાબર તો અહીં જો 6 ગુણ્યા 2 કરો 6 ગુણ્યા 2 અને અહીંયા 432 છે તો 216 થવાના 216 ગુણ્યા 2 216 ગુણ્યા 2 કરીએ 2 2 ઉડી જાય હજુ જો
ઉપર 216 છે અને છેદમાં 6 છે તો અહીંયા જો તમે ડાયરેક્ટ ભાગ ચલાવી દો તોય ચાલે પણ અહીંયાથી 216 માં કે તમે 6 કરી દો અથવા તો જો આ 3 ગુણ્યા 2 3 2 6 થાય છે 216 છે એટલે 108 2 216 થાય હવે જો અહીં 108 ગુણ્યા 2 2 2 ઉડી જાય ઉપર કેટલા છે 108 છેદમાં 3 છે હવે જો 3 તારી 9 અને 3 6 18 તો 3 36 108 થાય માટે x બરાબર કેટલા મળે x બરાબર 36 મળે x બરાબર કેટલા મળ્યા 36 મળે છે તો અહીંયા જો આપણે x નો પ્રથમ ગુણિત શોધવાનો હતો x નો પ્રથમ 8 નો પ્રથમ ગુણિત કયો હતો x હતો તો 8 ગુણ્યા x થાય તો અહીં લખીએ કે ધારો કે સોરી 8 નો પ્રથમ ગુણિત કયો હતો અહીંયા જો 8 નો પ્રથમ ગુણિત x હોવાથી 8x થાય તો 8 નો પ્રથમ ગુણિત 8x હોવાથી 8 ગુણ્યા x ની કિંમત કેટલી મળી 36 તો 8 ગુણ્યા 36 કરીએ જવાબ કેટલો મળે છે 8 6 48 48 નો 8 નો વધી 4 પછી 3 8 તારીખ 24 24 ને 4 28 મળ્યું બરાબર આ 8 નો પ્રથમ ગુણિત મળ્યો હવે 8 નો બીજો ગુણિત શોધવાનો તો જો 8 નો બીજો ગુણિત કયો હતો x પ્લસ 1 હતો x પ્લસ 1 હોવાથી અહીંયા જો x ની કિંમત મૂકીએ 8 x ની કિંમત 36 મળી છે તો 36 પ્લસ 1 36 ને કેટલા થાય 37 થાય તો 8 નો ગુણાકાર 36 પ્લસ 1 બરાબર 8 ગુણ્યા 37 થાય હવે જો 8 ગુણ્યા 37 કરીએ તો જવાબ કેટલો મળે છે તો ગુણાકાર કરી જોઈએ તો 8 ગુણ્યા 7 બરાબર 56 મળે છે 56 નો 6 નો વધી 5 હવે જો 8 તારીખ 24 24 ને 5 29 તો 296 મળી આ 8 નો બીજો ગુણિત થયો એ જ પ્રમાણે 8 નો ત્રીજો ગુણિત શોધવાનો હવે જો 8 નો ત્રીજો ગુણિત કયો હતો x પ્લસ 2 હતો x પ્લસ 2 હોવાથી x ની કિંમત 36 મળી છે તો 36 પ્લસ 2 બરાબર 36 ને 2 કેટલા થાય 36 ને 2 38 થાય 8 ગુણ્યા 38 હવે જો 38 ગુણ્યા 8 કરીએ તો જવાબ કેટલો મળે છે 8 ગુણ્યા 8 એટલે કે 64 64 નો ચોગડો વધી 6 બરાબર 8 તારીખ 24 24 ને 6 30 થાય તો ત્રીજો ગુણિત કયો મળ્યો 304 મળે તો જો મિત્રો અહીં 8 ના ત્રણેય ક્રમિક ગુણિતો આપણે શોધ્યા પ્રથમ ગુણિત આપણને 288 મળે છે બીજો ગુણિત આપણને 296 મળે છે અને ત્રીજો ગુણિત 304 મળે છે તો જો મિત્રો ફરીથી એકવાર આ દાખલો રિપીટ કરી લઈએ તો 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો આપે તો ગુણિત આપણને આપેલા નહોતા આપણે ધારી લીધા કે 8 નો પ્રથમ ગુણિત x છે તો 8 નો પ્રથમ ગુણિત x ગુણિત એટલે એનો ગુણાકાર 8 નો પ્રથમ ગુણિત એટલે કે 8 નો પહેલી સંખ્યા જોડે ગુણાકાર એ સંખ્યા આપેલી નથી
तो आपने शू धारी एक्स धारी क्रमिक कही थी तो पहली एक्स धारी तो बीजी कई धारी एक्स प्लस वन और तीजी कई धारी एक्स प्लस टू बराबर तो आठ नो प्रथम गुणित एक्स होवाथी आठ एक्स थाय एज प्रमाणे आठ नो बीजो गुणित एक्स प्लस वन होवाथी आठ नो गुणाकार एक्स प्लस वन जोड़े थाय एज प्रमाणे आठ नो त्रीजो गुणित एक्स प्लस टू होवाथी आठ नो गुणाकार एक्स प्लस टू जोड़े थाय बराबर आ प्रमाणे आपणे त्रणे क्रमिक गुणितो शोध्या एज प्रमाणे आ त्रणे गुणितो सरवाळो 888 थतो हतो तो आपणे त्रणे गुणितोनो सरवाळो बराबर 888 कर्यो हवे प्रथम गुणित तो 8x हतो बीजो गुणित 8x प्लस 1 हतो એટલે કે 8 નો x પ્લસ 1 જોડે ગુણાકાર હતો તો 8 નો પહેલા પદ જોડે ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા x શું થયું 8x થયા પછી 8 નો 1 જોડે ગુણાકાર કરીએ તો શું થાય 8 થાય પછી 8 નો ગુણાકાર x જોડે કરીએ તો 8x થાય પછી 8 નો ગુણાકાર 2 જોડે કરીએ તો 8 ગુણ્યા 2 16 થાય ત્રણે નો સરવાળો કેટલો થાય છે 888 પછી આપણે શું કર્યું સજાતીય પદોનો સરવાળો કર્યો તો અહીંયા જુઓ 8x + 8x + 8x કેટલા થાય છે તો 24x થાય છે પ્લસ 8 અને 16 કેટલા થાય 24 થાય બરાબર 888 હવે જુઓ 24 + 8 જમણી બાજુ લાવીએ તો શું થાય માઈનસ થાય અહીંયા જુઓ 24x = 888 માઈનસ 24 હવે જો 24x બરાબર 864 888 માંથી 24 બાદ કરીએ તો કેટલા વધે છે 864 હવે x બરાબર 864 x જોડે 24 ગુણાકારમાં હતા તો અહીંયા ભાગાકારમાં ગયા તો x બરાબર 864 ભાગ્યા 24 થાય 864 ભાગ્યા 24 કરો તો તમને જવાબ કેટલો મળે x બરાબર 36 મળે બરાબર હવે જો 8 નો પ્રથમ ગુણિત આપણે x ની કિંમત શોધી હવે 8 નો પ્રથમ ગુણિત તો કયો હતો 8 નો પ્રથમ ગુણિત 8x હોવાથી 8 * 36 બરાબર કેટલા થાય 288 એ જ પ્રમાણે બીજો ગુણિત કયો હતો 8 નો બીજો ગુણિત 8 કૌંસમાં x + 1 હોવાથી 8 નો ગુણાકાર x + 1 x ની કિંમત 36 હતી તો આપણે 36 કિંમત મૂકી દીધી તો 36 + 1 એટલે 8 ગુણ્યા 37 તો 8 ગુણ્યા 37 કરીએ તો કેટલા મળે છે 296 મળે છે હવે જો 8 નો ત્રીજો ગુણિત કયો હતો x + 2 હતો એટલે કે 8 નો ગુણાકાર x + 2 જોડે થાય એના જોડે હોવાથી 8 x ની કિંમત 36 + 2 36 ને 2 38 એટલે કે 8 ગુણ્યા 38 કરીએ જવાબ કેટલો મળે છે 304 મળે છે બરાબર જો આપણો જવાબ સાચો છે કે ખોટો તાળો મેળવવો હોય તો તમે આ ત્રણ ક્રમિક સંખ્યાઓ વારા પરથી લઈ એનો ત્રણેનો સરવાળો કરો અને સરવાળો કરો તો તમને 888 મળતો હોવો જોઈએ તો આપણો જવાબ સાચો બરાબર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આપણે હવે લેક્ચર 7 ની અંદર દાખલા નંબર 8 ની ચર્ચા કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો